એક કસનાળીમાં આશરે બે એમ જેટલો મંદ એચસી ઉમેરો શું ફિનોફોલીનમાં તમે ગુલાબી રંગ ફરીથી દેખાય છે હા જો આ મિશ્રણમાં તમે એન ટીપા ઉમેરો શું તમને ફિનોફોનમાં ગુલાબી રંગ ફરીથી દેખાશે જુઓ તમે અહીંયા ફરીથી દેખાશે હવે તમારે અવલોકન કરવાનું છે કે તમે એનો એચના દ્રાવણમાં ફિલોફોવીન ભરેલી ફિલો ઉમેરતા ગુલાબી રંગ બને છે અને એનએ ઓએચ અને ફિલોફોનીનના સૂચકના દ્રાવણમાં મંદ ના ટીપા નાખવાથી ગુલાબી રંગ દૂર થઈ જાય છે મતલબ એનો એચના દ્રાવણમાં ફિલોફોનિન નાખશો તો ગુલાબી રંગ બનશે અને એનએઓ અને ફિલોફોલિનના સૂચક તરીકેના દ્રાવણમાં મંદ HCl નાખશો તો ગુલાબી રંગ દૂર થઈ જશે આ પ્રક્રિયાનું સમીકરણ અહીં આપ્યું છે NaOH પ્લસ એચસીએલ તો એનએસીએલ પ્લસ એચ ટુ તમારે નિર્ણય લખવાનો છે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયામાં થઈને શાર અને પાણી બને છે જે પ્રક્રિયાને તમે તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે બરાબર બાળકો ખ્યાલ આવ્યો તમને આ પ્રશ્નમાં તટસ્થીકરણની પ્રક્રિયાનો આખો પ્રયોગ આપી દીધો છે પછી છે આપણા બે વિભાગમાં વહેંચેલો પ્રશ્ન છે આ સુડતાલીસમો પહેલા તમારે પાચનતંત્ર સમજાવવાનું છે અને બીજા નાના નાના ત્રણ પ્રશ્નો છે એ પણ તમારે અહીંયા સમજાવવાના છે તો તમે ચાલો આપણે શરૂ કરીએ પાચન તંત્રમાં પીએચની અગત્યતા સમજાવો તો ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે ભાઈ કેમ કે જ્યારે જઠરમાં ખોરાક પ્રવેશે છે ત્યારે તેની સાથે જઠર રસ પડે છે અને તમે ખબર જઠરમાં ત્રણ નલિકા રચના છે જેમાંથી એક હાઇડ્રોક્લોરિક એસિડ છે એક સ્લેષ્મ છે અને એક પેપ્સીન છે તો તમે જાણો કે જઠરમાં ખોરાક પ્રવેશતાની સાથે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ એ સ્ત્રવે છે જે ખોરાકમાં સીધો ભળી જાય છે અને પરિણામે આ એસિડિક માધ્યમના પીએચ લગભગ એકથી ત્રણ વચ્ચે થઈ જાય છે અને આમાં જઠરને નુકસાન થતું નથી પીએચના આટલા ઓછા મૂલ્યમાં જઠરમાં પેપ્સિન નામનો ઉત્સેચક સક્રિય બની જાય છે અને જે ખોરાકમાં આમ આવેલી પ્રોટીનનું પાચન કરવામાં મદદરૂપ કરે છે અપચા દરમિયાન જઠરમાં વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થઈ ગયું હોય છે જેથી જઠરમાં દર્દ અથવા બળતરા થાય છે જેને આપણે એસિડિટી કહીએ છીએ એસિડિટીના ઉપચાર માટે બેઝિક પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ જેને એન્ટાસિડ કહે છે જે જઠરમાં રહેલા વધારાના તટસ્થિકરણ કરે છે એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાના સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા પણ ઉપયોગમાં લેવાય છે તો ખ્યાલ આવ્યો કે જેઓ જઠરમાં ખોરાક ભળે છે તો તેઓ જઠર અસઅંદર ભળી જાય છે તેમાં હાઇડ્રોક્લો પહેલા ભળે છે અને હાઇડ્રોક્લોરિક એવી રીતે ભળે છે કે પીએચનું મૂલ્ય 1 થી ત્રણ વચ્ચે આવી જાય છે આમાં જઠરને નુકસાન નથી થતું પણ પીએચના આટલા ઓછા મૂલ્યમાં જઠરમાં પેપ્સિન નામનો ઉત્સેચક સક્રિય બની જાય છે અને તે ખોરાકમાં પ્રોટીનનું પાચન કરી નાખે છે અપચ દરમિયાન જો જઠરમાં વધુ પ્રમાણમાં એસિડ ઉમેરાઈ ગયું હોય તો ભાઈ જઠરમાં દર્દ થાય છે આપણે બળતરા થાય છે આપણે એને એસિડિટી કહીએ છે અને એસિડિટીના ઉપચાર માટે બેસિક પદાર્થોનો ઉપયોગ લેવાય એટલે આપણે એન્ટાસિડ પણ કહીશું અને જઠરમાં આ વધારાના એસિડને બેઇઝ બેઝ વડે તટસ્ટીકરણ કરવું પડે છે એટલે એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થોમાં ખાવાના સોડા લઈ શકો છો અથવા તો મિલ્કોનેશિયાનો ઉપયોગ કરવામાં આવે છે હવે આનો બી સેક્શનમાં પહેલો જો પહેલો પ્રશ્ન શું છે એક દૂધ વાળો તાજા દૂધમાં ખૂબ અલ્પ્રહ બેકિંગ સોડા ઉમેરે છે તો શું થશે તે તાજા દૂધમાં પીએચનું મૂલ્ય છ થી થોડી બે સરફ શા માટે ફેરવાય છે એવું પૂછે છે તે તાજા દૂધમાં પીએચ ને છ થી થોડીક બેઝિક તરફ શા માટે ફેરવે છે તો કે તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરશો તો પીએચ નું મૂલ્ય છ થી વધી જશે કારણ કે બેકિંગ સોડા એ બેઝિક ગુણ ધરાવે છે હવે બીજો પ્રશ્ન છે શા માટે આવું દૂધ દહીં બનતા વાર લાગાડે છે કેમ વગાડે વાર તો તમે જુઓ એનો બી જવાબ છે કે દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા તો તમે ઉમેરી દીધા મતલબ દૂધ બેઝિક બની ગયું છે અને દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થિકરણ થઈ ચુકેલું છે હવે લેક્ટિક એસિડનું તટસ્થિકરણ થઈ ચૂકે છે પછી બેટા દૂધમાંથી દહીં બનતા બરાબર રૂપાંતર કરતા તો વાર લાગશે જ હવે છે આપણો અડતાલીસ પ્રશ્ન કાર્બનના કયા બે ગુણધર્મમાં વધુ સંખ્યામાં કાર્બનના સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે વિગતવાર તો કાર્બનના પરમાણુ અન્ય પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક નિર્માણ કરે છે અને એક નહીં આવા અનેક સંયોજનો બનાવે છે જેની અત્યારે તમે સંખ્યા ગણશો ને તો આશરે ત્રણ મિલિયન જેટલી અંદાજવામાં આવે છે કારણ કે કાર્બન એ અત્યારનો પ્રણાલીકત ઉર્જા સ્ત્રોતમાંથી છે તો કે કાર્બનના પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બનુ નિર્માણ કરે છે અને એકને આવા અનેક સંયોજનો બનાવે છે જેની સંખ્યા આશરે ત્રણ મિલિયન જેટલી અંદાજવામાં આવે છે કાર્બન વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે જે નીચેના પરિડો પરિબળો ઉપર આધાર રાખે છે હવે કાર્બનનું કેટનેશનની લખો અહીંયા ગુણ તો તમે જોઈ શકો છો કાર્બનના પરમાણુ અન્ય પરમાણુ સાથે બંધ બાંધવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતા હોવાથી તે ખૂબ જ વધુ સંખ્યામાં અણુઓ અહીંયા આગળ બને છે અને આવા આ ગુણધર્મને કારણે તેને કેટનેશન કહેવાય છે આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલામાં હોય છે સાખી શૃંખલામાં હોય છે વલયો આકાર ગોઠવાયેલા કાર્બનના પરમાણુ હોય છે તમે જોઈ શકો છો આ લાંબી શૃંખલા છે પછી આ સાખી શૃંખલા છે અને અહીંયા ત્રણ કાર્બનનું વલય આકાર શૃંખલા છે હવે અહિયાં ચાર કાર્બનનું વલય પાંચ કાર્બન વલય અને છ કાર્બનનું વલય કાર્બનના પરમાણુ એકલબંધ બનાવે છે અથવા તો દ્વિબંધ બનાવે છે અથવા તો ત્રિબંધ પણ બનાવે છે અને અન્ય પરમાણુ સાથે ગોઠવાઈ જાય છે જોડાઈ જાય છે એમ એટલે કાર્બન આવું બંધે બનાવી દે દ્રિબંધે બનાવી દે ત્રિબંધ બંધ બનાવી દે જે કાર્બનિક સંયોજનોમાં કાર્બનના પરમાણુ માત્ર એકલ જોડાયેલા છે મતલબ એકલ જોડાયા હોય તો તેવા કાર્બનના સંયોજનો સંયોજનો કહેવાય એક વ્યાખ્યા આવી અને જે કાર્બનિક સંયોજનો બે કે વધુ કાર્બનના પરમાણુમાં ત્રિબંધ બનાવે કાં તો ત્રિબંધ બનાવે તો એવા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહેવાય એટલે જે કાર્બનના સંયોજનો કાર્બનના પરમાણુમાં માત્ર એકલ બંધથી જોડાય તો એ કયા કહેવાશે સંતૃપ્ત સંયોજનો અને જે કાર્બનના સંયોજનો માત્ર બે કે તેથી વધુ પ્રકારના કાર્બન પરમાણુ સાથે દ્રિબંધ કે ત્રિબંધ બનાવશે તો એવા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય હવે કાર્બનના સંયોજનોમાં જે હદે કેટનેશનનો ગુણધર્મ જોવાય છે ને બરાબર એવું કોઈ બીજા તત્વ પાસે જોવા જ નથી મળતું સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજન તો બનાવે છે પણ એમાં સાત કે આઠ પરમાણુ સુધીની શૃંખલા બને છે પછી તો આ સંયોજનો અતિક્રિયાશીલ બની જાય છે કાર્બન ને કાર્બનનો બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બનના પરમાણુ એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બનાવે છે બીજો મહત્વનો મુદ્દો છે કાર્બનની સંયોજકતા કાર્બનની સંયોજકતા ચાર છે તેથી કાર્બનના અન્ય ચાર પરમાણુ અથવા કેટલાક અનેક સંયોજન તત્વોના પરમાણુ સાથે બંધ બાંધવાની ક્ષમતા ધરાવે છે હવે કાર્બનને ઓક્સિજન હાઇડ્રોજન નાઇટ્રોજન સલ્ફર ક્લોરિન આ બધા અથવા તો અનેક તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મથી સંયોજનો બનાવે છે આ સંયોજનોના ગુણધર્મ સંયોજનના હાજર રહેલા કાર્બન સિવાયના પર આધાર રાખે છે કાર્બનના પરમાણુ મોટા ભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળ બનાવે છે અને જે સંયોજનોને અપવાદ રૂપે ગણાય શકાય કાર્બનનું કદ નાનું છે પરંતુ તેના પરમાણુ કેન્દ્રની ભાગીદારીથી ઇલેક્ટ્રોન યુગમાં મજબૂત રીતે ઝગડી રાખે છે આથી કાર્બન દ્વારા પ્રબળ બંધનું નિર્માણ થાય છે મોટા પરમાણુઓ ધરાવતા તત્વો દ્વારા બનતા નિર્બળ હોય છે જ્યારે કાર્બન બને અનુકત ધરાવે છે પણ પરમાણુ કેન્દ્રની ભાગીદારી પણ ઇલેક્ટ્રોન યુગમને મજબૂતાઈથી પકડે છે બીજો એક મહત્વનો પ્રશ્ન આ બાળકો આ પ્રશ્ન કરી જ નાખવો અને સ્કીપ ના કરતા મોડે કરી જ નાખજો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી સમજાવો મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્ર માર્ગ નો સમાવેશ થાય છે અહીંયા તમારે આકૃતિ દોરવાની છે બાળકો પછી જ લખાણ લખવાનું છે આકૃતિ મેં પાછળ દોરેલી છે કારણ કે ખૂબ જ તમને સ્પષ્ટ દેખાય એટલે મેં મોટી દોરવાની કોશિશ કરી છે એટલે આકૃતિ પહેલા દોરવાની છે તો તમારે આકૃતિનું સ્થાન મેં આપેલું છે મેં અહીંયા લખેલું છે કે આકૃતિ દોરી પછી જ લખાણ લખવું જોઈ શકો છો તમે ફરી સમજાવું છું આ પ્રશ્ન મનુષ્યના ઔષધ એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્ર માર્ગ અને સમાવેશ થાય છે પછી તમારે આકૃતિ દોરવાની છે પછી જે તમે લખ્યા ને મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગ આ બધાની વ્યાખ્યાઓ લખવાની છે તો પહેલા આકૃતિ અને પછી કરીશું મૂત્રપિંડ એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડસમની સમની કશુરેખાના બંને પાસવા બાજુએ આવેલા છે મૂત્રપિંડમાં રુધિરમાંથી કાળન દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ થાય છે અને મૂત્રનું નિર્માણ થાય છે મૂત્રવાહિની મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી જે જોડ લાંબી નલિકા છે તેને તમે મૂત્રનલિકા કહી શકો છો હવે છે મૂત્રપિંડનું નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે આપણો પોઈન્ટ આવ્યો મૂત્રાશય બધાની એક એક વ્યાખ્યા લખી નાખવાની અને તમારો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે જેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે અને મૂત્રમાર્ગ મૂત્રાશયની શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલું હોય છે જે દ્વારા મૂત્રનું વિસર્જન અહીંયા ઉત્સર્જન થઈને બહાર નીકળે છે આ તમે જોઈ શકો છો હું આકૃતિ ખૂબ જ મોટી અને તમને સ્પષ્ટ દેખાય એટલે દોરી છે એટલે તમારે આકૃતિ આગળ દોરીને પછી મૂત્રપિંડ મૂત્રવાહીની મૂત્રાશયને મૂત્રમાર્ગ વિશે લખવાનું રહેશે હવે આપણો આગળનો પ્રશ્ન છે જેવી ક્રિયાઓ એટલે શું અને સજીવો માટે અગત્યની જેવી ક્રિયા ટૂંકમાં જણાવો બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવના અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે એ બધી જ ક્રિયાઓ જેવી ક્રિયાઓ છે બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વની જાળવણી રાખવા માટે જરૂરી છે તે જેવી ક્રિયાઓ કહેવાય સજીવો માટે અગત્યની જેવી ક્રિયાઓ જેમ કે પહેલું પોષણ બાળકો તમે નાના હતા ત્યારથી ખોરાકનો લો છો અને ખોરાક ખાઈને જ આપણે મોટા થયા છે મતલબ ઊર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી શરીરના સજીવના એટલે મતલબ બહારથી જ સજીવના શરીરના અંદર દાખલ કરાય છે આપણે કોઈ પણ વસ્તુ ચાવીને મુખમાંથી મૂકીને પછી દાખલ કરીએ છીએ તો આ ક્રિયાને પોષણ કહેવાય ઊર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરના અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે મોટા ભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત છે આ કાર્બન સ્ત્રોત જટિલતાને અનુસરીને વિવિધ સજીવોના વિવિધ પ્રકારની પોષણની ક્રિયાઓમાં ઉપયોગ કરે છે પછી જે શ્વસન આપણે શ્વાસ પણ લઈએ છે સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત પ્રમાણે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થાય છે બરાબર આ ક્રિયાને શ્વસન કહેવાય છે સ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન થાય છે મુક્ત થતી ઉર્જા એટીપીમાં રૂપાંતર થાય છે મોટા ભાગના સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી જારક સજીવો કહેવાય અને જ્યારે કેટલાક સજીવો એવા છે જે ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી તો તે અજારક સજીવો કહેવાય એટલે બાળકો તમારે જારક અને અજારકનો તફાવત પણ કરી નાખવો અહીંયા વ્યાખ્યાઓ તો આવી જ ગઈ છે વહન એક કોષી સજીવોમાં ખોરાકનું ગ્રહણ માટે અને વાયુઓના આપણે માટે ઉત્સવ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી કારણ કે એ સજીવની સમગ્ર સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધા જ સંપર્કમાં હોય છે જ્યારે આપણે બહુ કોશી છે તો બહુ કોશી સજીવમાં બધા જ કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં નથી બધા જ કોષોને જરૂરિયાતમાં સામાન્ય પ્રસરણ પૂરતી થતી થઈ શકતી જવા માટે તેમના બધા જ કોષોને એકત્ર કરવા માટે ચોક્કસ આવશ્યકતા છે હવે ઉત્સર્જન તંત્ર આ ક્રિયા દ્વારા યુક્ત હાનિકારક ચયા દ્રવ્યો દૂર કરવામાં આવે છે એક કોષી પ્રાણીઓ કોષની સપાટી દ્વારા સાદા પ્રસરણથી ઉત્સક દ્રવ્યો દૂર કરે છે જયારે બહુ કોષી સજીવોમાં તો ઉત્સર્જન માટે એક વિશિષ્ટ પેશી એક અંગ એક આખું તંત્ર છે હવે છે મેઘધનુષના નિર્માણની ઘટના આકૃતિ દોરી સમજાવો મેઘધનુષ એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતી પ્રાકૃતિક વર્ણપટની ઉદાહરણ છે ઘટના છે ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બુંદો પર આપાત થતા સૂર્યનું પ્રકાશનું વક્રીભવન થઈ વિભાજન થાય છે જેના લીધે મેઘધનુષ રચાય છે યાદ રાખજો બાળકો બહુ જ મહત્વનો પોઈન્ટ છે મેઘધનુષ હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં જ રચાય છે અને સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા રહેવાથી આકાશમાં મેઘધનુષ જોઈ શકાય છે યાદ રાખવાનું મેઘધનુષ હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે અહીં પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તન કરે છે તેમ કહેવાય કારણ કે બુંદમાં દાખલ પ્રકાશનું કિરણ વક્રીભવન પ્રથમ વક્રીભવન થશે અને પછી એનું વિભાજન થશે અને ત્યાર પછી આંતરિક પરાવર્તન થશે અને અંતે બુંદમાંથી બહાર નીકળતા વખતે પ્રકાશનું વક્રીભવન થઈ જાય છે શું કીધું અહીં પાણીના મુંદોના અતિ નાના પ્રિઝમ તરીકે કામ કરે છે કેમ કે બુંદમાં દાખલ થતું પ્રકાશનું પ્રથમ પહેલા વક્રીભવન થશે પછી વિભાજન થશે ત્યારબાદ આંતરિક પરાવર્તન થશે અને અંતમાં બુંદમાંથી બહાર નીકળતો પ્રકાશનું વક્રીભવન થાય છે તમે અહીંયા આકૃતિ પણ જોઈ શકો છો હવે આકૃતિમાંથી શું તમને સમજ પડી તો કે આકૃતિમાં આ ઘટનામાં પાણીના અસંખ્ય બુંદો પૈકી માત્ર એક જ બુંદ વડે નમૂના રૂપે રચાતી દર્શાવેલી છે અહીં કહી શકાય કે પાણીનું બુંદ એક એકવાર આંતરિક પરાવર્તન થાય છે અને બે વાર વક્રી ભવનથી ઉપજાવે છે પ્રકાશનું વિખેરણ અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા રંગો અવલોકન કરતાની આંખ સુધી પહોંચે છે હવે આપણને એવું કહે છે કે મેઘધનુષના અવલોકન માટેની એક શરત આપણને આપી છે તો કે વરસાદ પડ્યા પછી જ અવલોકન થવાય પાણીનો ફુવારો ઉડતો હોય ત્યાં અવલોકન થઈ શકે અને જે પણ અવલોકન કરતા છે એ સૂર્ય અહીંયા કહે છે એટલે સૂર્ય એની પાછળ હોવો જોઈએ કે સૂર્ય અવલોકન કરતાની પાછળ હોવો જોઈએ કેમ બાળકો કારણ કે હંમેશા મેઘધનુષ સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે હવે આપણે બાવન પ્રશ્ન આવ્યા હોકા યંત્રનો ઉપયોગ કરી ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા દોરો પદ્ધતિ લો એક નાનું હોકાયંત્ર અને ગજ્યો ચુંબક લો ડ્રોઈંગ બોર્ડ પર ગુંદર વડે ચિપકા આવેલા સફેદ કાગળ પર ચુંબક તમે મૂકી દો હવે ચુંબકને ધારને અંકિત કરો ચુંબકના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બે હોય છે આપણને ખબર જ છે તો ઉત્તર ધ્રુવની નજીક હોકા યંત્ર ગોઠવો અને પછી કેવી રીતે વર્તન કરે છે એ તમે જુઓ સોયના બંને છેડાઓનું સ્થાન અંકિત કરો હવે સોયના નવા સ્થાન પર એવી રીતે ખસેડો કે જેથી તે દક્ષિણ ધ્રુવ મતલબ પહેલાની સ્થિતિમાં રહેલા ઉત્તર ધ્રુવના સ્થાને આવી જાય તમે જો અહીંયા એરો દર્શાવેલો છે આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તે ચુંબકને દક્ષિણ ધ્રુવ સુધી ઉત્તરો ઉત્તર ગતિ કરતા પહોંચી જાઓ અને તમે જોશો ને તો આવી આકૃતિ રચાશે આ વક્ર છે જે ક્ષેત્ર રેખાઓ તરીકે સૂચન થાય છે હવે તમારા કાગળ પર રહેલા આ બિંદુઓને સળંગ વક્ર સ્વરૂપમાં જોડી લો જે વક્ર ક્ષેત્ર રેખા દર્શાવે છે આ પદ્ધતિનું કરો અને હોય રેખા તમે એને દોરી શકો છો જે તમારી આકૃતિ એ જ પ્રમાણે એની ભાત રચાશે આ રેખાઓ ચુંબકની આસપાસ રહેલા ચુંબકીય ક્ષેત્રનું નિરૂપણ કરે છે અને તેમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવાશે આ ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા હોકા યંત્રની સોયના આવર્તનનું અવલોકન કરવાનું છે હવે તમે અવલોકન કરશો તો શું ખબર પડશે એ જો સોયના દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ જાય છે અને હોકાયંત્રના યંત્રના સોયનો ઉત્તર ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફથી દૂર ખસી જાય છે ચુંબકીય ક્ષેત્ર દિશા અને મૂલ્ય બંને ધરાવતી ભૌતિક રાશિ છે એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા એ દિશા લેવામાં આવે છે કે જે દિશામાં હોકાયંત્રની સોય ઉત્તર ધ્રુવના ક્ષેત્રની અંદર ગતિ કરે છે તેથી ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે અને ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવની ઉત્તર ઉત્તર ધ્રુવ તરફ થાય છે આમ ચુંબકીય ક્ષેત્ર રેખા બંધગાળા બનાવે છે નિર્ણય ચુંબકની આસપાસ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે તેનો અર્થ છે ગજ્ય ચુંબકને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ઓકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ જે દિશામાં આવર્તન પામે છે તે ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે ચુંબકીય ક્ષેત્ર જ્યાં વધારેમાં વધારે નજીક છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે એટલે ત્યાં રાખેલી કોઈ પણ બીજા ચુંબકના ધ્રુવને ચુંબકીય ક્ષેત્રને કારણે વધારે બળ લાગે છે અને જ્યાં ક્ષેત્ર રેખા છૂટી છૂટી છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે સોય ધ્રુવોની નજીક જાય તેને આવર્તન વધી જાય છે હવે બીજો બહુ જ મહત્વનો પ્રશ્ન આવ્યો આ પ્રશ્નને સ્કીપ નહીં જ કરવો મોડે કરવો ફ્યુઝ વિશેની રચના સદંતર મોડે રાખવી ફ્યુઝ વિશેની લખો ફ્યુઝમાં તો જવાબ છે તમામ ઘરેલુ પરિપથોમાં વિદ્યુત ફ્યુઝ એક મહત્વની વિદ્યુત ઘટક છે તેનો ઉપયોગ પરિપથમાં નંબર એક શોક સર્કિટ નંબર બે ને કારણે જે અકસ્માત જોવા મળે છે કે વિદ્યુતના શોક લાગે છે આગ લાગે છે વિદ્યુત ઉપકરણને નુકસાન થાય છે અને એ બધું જ અટકાવી શકાય છે ફ્યુઝ એ અતિ મહત્વની સલામત રચના છે ફ્યુઝ એ નીચા ગલન બિંદુ વાળો ટૂંકો પાતળો તાંબાના તારનો બનેલો છે પરિપથમાં વિદ્યુત પ્રવાહની સલામત મર્યાદા કરતા વધી જાય તો તે ઓગળીને તૂટી જાય છે તેથી પરિપથ ખુલ્લો બની જાય છે ફ્યુઝ વિશેની અગત્યના મુદ્દાઓ ફ્યુઝ હંમેશા લાઈવ વાયર સાથે શ્રેણીમાં જ જોડવામાં આવે છે ફ્યુઝને હંમેશા પરિપથની શરૂઆતમાં જોડવામાં આવે છે ફ્યુઝ વાયર જેમ જાડો તેમ તેના વિદ્યુત પ્રવાહમાં વહેળવાની ક્ષમતા વધુ મહત્તમ વિદ્યુત પ્રવાહ જે પરિપથ ખમી શકે છે તેના કરતાં ઓછો વિદ્યુત પ્રવાહ ધારણ ક્ષમતાવાળો ફ્યુઝ હોવો જોઈએ ઘરેલું વિદ્યુત પરિપથમાં વપરાતા બે વિવિધ પ્રકારના વિદ્યુત ફ્યુઝ આકૃતિમાં દર્શાવેલ છે વિદ્યુત ફ્યુઝના ઉપયોગમાં વિદ્યુત પરિપથ કરતા વિદ્યુત ઉપકરણમાં વહેતો અનિચ્છીય અને ઉચ્ચ વિદ્યુતનો પ્રવાહ અટકી જાય છે અને સંભવિત નુકસાન થવાનું છે તેનાથી આપણે બચી જઈએ છીએ તાપનને લીધે ફ્યુઝ પીગળે છે પરિણામે વિદ્યુત પરિપથમાં ભંગાણ થાય છે અને અકસ્માતોથી બચી જાય છે વિદ્યુતના ઉપકરણોને નુકસાન થતું નથી આગ લાગતી નથી અને કોઈને પણ શોર્ટ પણ લાગતો નથી આ ફ્યુઝની આકૃતિ છે જે તમને બતાવ્યું છે કે એસી ના મેન સાથે વપરાતો ફ્યુઝવ હોય છે અને નાના ઉપકરણમાં ફ્યુઝવ હોય છે તો બાળકો અહીંયા પેપર નંબર સેક્શન વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી નો પૂર્ણ થાય છે હું આશા રાખું કે તમને જવાબ જવાબમાં ખબર પડી હશે તો પ્લીઝ મારા વિડિયોને લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કઈ પણ મુસીબત જો વિજ્ઞાન જેવા વિષયમાં હોય તો કોમેન્ટ બોક્સમાં પણ જણાવો જેથી હું તમારી સમસ્યા બને એટલી હલ કરવાની કોશિશ કરીશ તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ પણ કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો